सुप्रभात, नमस्कार, गुड मॉर्निंग विद्यार्थी मित्रों, तारीख 28/12/2020 सोमवार, धोरण 4, वीडियो नंबर 3, विषय पर्यावरण, तेमा प्रकरण नंबर 16, कामनो महीनो। हवे आ प्रकरण नंबर 16 आपो संपूर्ण पूरु थई गयु छे। हवे आ प्रकरण नी अंदर विजुभाई पटेलानी वात करवामां आवेली के एमनुं जे पुस्तक लखायेलुं छे एमांथी आ पत्र स्वरूपे आपणे लेवामां आवेलुं छे जे नानी બરાબર છે વિસ્તૃત આપેલું હતું પણ એને નાનો પાર્ટ તૈયાર કરવામાં આવ્યો છે જે 83 વર્ષ પહેલા લખવામાં આવેલો હતો અને વિજુભાઈ વધેકા એ એવા લેખક છે જે વિદ્યાર્થીઓને બહાર વિનાના ભણતરનો હિમાયતી છે એટલે કે બહાર વિનાના ભણતર દ્વારા એ ભણી શકે સારું જ્ઞાન પ્રાપ્ત કરી શકે વિદ્યાર્થીઓની એકાગ્રતા શક્તિ વધે તર્ક શક્તિ વધે સર્જનાત્મક શક્તિનો વિકાસ થાય એવી તેમની પ્રવૃત્તિઓ મોટાભાગે રહેલી હોય છે તેના ભાગ સ્વરૂપે આપણે આ એક પાઠ અંતર રજૂ કરવામાં આવ્યો છે જે 83 વર્ષ પહેલા લખાયેલો હતો બરાબર છે એમાં પક્ષીઓ અને પ્રાણીઓ વિશેની સમજૂતી આપવામાં આવેલી છે કે પક્ષીઓ અને પ્રાણીઓમાં દરેકે દરેક બાબતમાં વિવિધતા જોવા મળે છે પૃથ્વી પર આવેલા પશુ પક્ષી જીવજંતુઓ માણસો બરાબર છે દરેકમાં કંઈક ને કંઈક વિવિધતા જોવા મળતી હોય છે જો પૃથ્વી પરના બધા સજીવો સરખા હોય અથવા તો બધા જ માણસો સરખા હોય તો આપણા પપ્પા કોણ મમ્મી કોણ આપણે ઓળખી શકીએ નહીં માટે પક્ષીઓ પ્રાણીઓ અને બધા સજીવોની અંદર જીવજંતુઓમાં આપણને વિવિધતા જોવા મળતી છે તેમાં કઈ કઈ વિવિધતા હોઈ શકે તો મોટા ભાગે એમાં કદ તો દરેકે દરેકનો શરીર ના અંગો એનું કદ એક સરખું હોતું નથી પક્ષીઓમાં ચાંચમાં વિવિધતા જોવા મળે છે એના પગમાં વિવિધતા જોવા મળે છે કેટલાકની અંદર તેને પગ હોય છે કે ચામડી સાથે જોડાયેલા હોય છે કેટલાક આંગળીઓ સાથે જોડાયેલા હોય છે બરાબર છે ત્યાર પછી એની અવાજ કરવાની એટલે કે બોલવાની રીતો ખોરાક લેવાની રીતો ચાલવા માટેની એમની રીતો બધાની અલગ અલગ હોઈ શકે છે રહેઠાણ તો દરેકે દરેક પક્ષીના માળા આપણે રહેઠાણ કોણ તો આપણું મકાન અથવા તો ઘર તો આ પક્ષીઓના પોતાના માળા હોય છે એ પણ અલગ અલગ રીતથી તેઓ બનાવતા હોય છે જે દરજીડો હોય છે એ બે પાંદડા સીવીને એનો બે પાંદડા દ્વારા માળો તૈયાર કરતો હોય છે જે દેવચકલીની વાત કરીએ તે બખોલની અંદર પથ્થરો બધા બહુ પડી રહ્યા હોય છે ત્યાં આગળ પોતાનો માળો તૈયાર કરતો હોય છે સુગ્રી તેનો વિશિષ્ટ પ્રકારનો માળો તૈયાર થાય છે કેમ કે જે નર સુગ્રી હોય છે એ એક કરતા પણ વધારે માળાઓ તૈયાર કરે છે અને બધા જ માળાઓમાંથી જે કંઈ માળાઓ છે બધા જ માળાઓમાંથી જે માદા સુગ્રી હોય છે એમાંથી જે સારામાં સારો હોય છે એ એનો માળો પસંદ કરે છે અને ત્યાં જ તેના ઈંડા મૂકતો હોય છે કાગડાની વાત કરીએ તો જે કાગડો હોય છે તો ઉચ્ચે જે ઝાડ જોવા મળતું હોય છે ત્યાં આગળ તેનો માળો તૈયાર કરતું હોય છે અને કોયલ કોયલ એક એવું પક્ષી છે જે કોઈ દિવસ માળો બનાવતું નથી તે કાગડાના માળામાં પોતાના ઈંડા મૂકી દે છે કાગડાને ખબર પણ હોતી નથી કે આ કોના ઈંડા છે પોતાના છે કે બીજા કોઈ પક્ષીના કેમ કે કોયલ અને ઈંડા બંનેના ઈંડા સરખા જોવા મળે છે જે કોયલના નાના હોય છે કાગડાના ઘણા મોટા હોય છે થોડા નાના મોટા હોઈ શકે છે પણ સેમ ટુ સેમ સરખા જોવા મળે છે જ્યારે એ ઈંડા તેને ઈંડા સેવા મતલબ કે તેને ભૂખ આપવી ગરમી આપવી તેના ઉપર બેસી જાય છે પક્ષી એનું ઈંડું ફાટી નીકળે છે અને એનામાંથી બચ્ચું નીકળે છે અને થોડા મોટા થાય છે ત્યારે તેને ખબર પડે છે કે કાગડે જે સીવ્યું છે એ તો કોનું છે બચ્ચું કે કોના છે ઈંડા એ કોયલના છે બરાબર છે પ્રાણીઓની વાત કરીએ તો પ્રાણીઓ બે પ્રકારના એક પાલતુ પ્રાણી અને બીજા જંગલી પ્રાણી પાલતુ પ્રાણી હોય છે આપણે આજુબાજુના વિસ્તારોમાં જોવા મળે છે જેમ આપણે ભાર વાહન તરીકે પણ ઉપયોગ કરતા હોઈએ છીએ બળદ છે ઊંટ છે બરાબર છે અમુક વખત આપણે ગધેડાનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યાર પછી ઘેટા બકરા ઊંટ ગાય ભેંસ કૂતરા બિલાડી વગેરે જેવા પ્રાણીઓ આપણે પાલતુ પ્રાણી છે જેના રહેઠાણ આપણે જ બનાવેલા હોય છે ત્યારબાદ ઘણા પ્રાણી એવા હોય છે જે જંગલી હોય છે જે જંગલ વિસ્તારોમાં જોવા મળતા હોય છે વાઘ ગોરુ સિંહ ગેંડો બરાબર છે હાથી દીપડો ચિત્તો અજગર સાંભળું આ બધા જાત જાત પ્રકારના હોય છે ડાયનાસોર હવે સમગ્ર પાઠની સમજૂતી લીધા પછી હવે આપણે આ એક નિશોળ સ્વરૂપે એક ટેસ્ટ લેવાનો છે જેમાં સમગ્ર વસ્તુનો આમાં સમાવેશ થઈ જશે જે પરીક્ષાની અંદર પણ તમને ઉપયોગી બની શકે
છે તો સમજો એનો પ્રશ્ન પહેલો ખાલી જગ્યા પૂરો આ ટેસ્ટ તમારે 15 ગુણનો રહેશે બરાબર છે યાદ રાખો આની અંદર મેં તમને 8 ખાલી જગ્યા મૂકેલી છે કેટલી 8 ખાલી જગ્યા મૂકેલી છે બરાબર છે આમાંથી તમારે 3 ખાલી જગ્યાનો સમાવેશ થશે બરાબર છે તો ખાલી જગ્યા પક્ષી પાંદડા સીવીને માળો બનાવે છે ખાલી જગ્યા પક્ષી પાંદડા સીવીને માળો બનાવે છે તો પાંદડા સીવીને કોણ માળો બનાવે છે બરાબર છે તો દરજીઓ જે સીવવાનું કામ કરે છે એ કોણ હોય છે દરજી હોય છે એટલે પાંદડાને સીવે છે એટલે કે દરજીનો પોતાનો માળો પાંદડા સીવીને બનાવે છે ખાલી જગ્યા પક્ષી વૃક્ષના ખડમાં કાણો પાડીને બનાવે છે માળો બરાબર કાણો પાડીને એનો માળો બનાવતું હોય છે માળો એટલે કે આપણું પોતાનું રહેઠાણ તો બે પક્ષી એવા છે એક લક્કડખોદ તે જમીન ખોદવાનું કામ કરે છે અને બીજું જમીનની સાથે સાથે જે થડ પર બેસે છે ત્યાં પોચવાનું કામ કોતરવાનું કામ કરે છે અને બીજો છે કંસારો એટલે કે બંનેમાંથી આપણે એકનું નામ લખી શકીએ છીએ કંસારો આ પક્ષી વૃક્ષના થડમાં કાણું પાડી માળો બનાવવાનું કામ કરે છે કોયલ પોતાના ઈંડા ખાલીના માળામાં મૂકી દે છે તો અગાઉ આપણે સમજાવી દીધા કે કાગડાના કોયલ પોતાના ઈંડા કાગડાના માળામાં મૂકે છે ખાલી જગ્યા પક્ષી સુંદર ગૂંથણીવાળો માળો બનાવે છે એ પણ આપણે સમજાવી દીધું કે સુગરી જે હોય છે સરસ મજાનો ગૂંથીને માળો બનાવે છે એટલે કે સુગરી ત્યારબાદ ખાલી જગ્યા પક્ષીની ચાંચ લાલ રંગની હોય છે તો પોપટની વાત કરીએ તો એ પોતે લીલા રંગનો છે પણ તેની જે ચાંચ જોવા મળે છે લાલ રંગની હોય છે અને એનો કંઠ પણ જોવા મળતો હોય છે અને જે મીઠા બરાબર આપણા જેવી સારી ભાષામાં વાતચીત કરી શકે છે માણસની ભાષામાં અને બીજું મરચા તે ખાતો હોય છે જેના મરચા પણ ગ્રહણ કરે છે પોપટ પોપટ પક્ષીની ચાંચ લાલ રંગની હોય છે પથ્થરોની વચ્ચે જગ્યામાં ખાલી જગ્યા પક્ષી માળો બાંધે છે તો દેવચટી શરૂઆતની અંદર આપણે પાઠ શીખી ગયા બરાબર છે તેની અંદર દેવચટી પક્ષી જે હોય છે એ પખોલની વચ્ચે પોતાનો માળો બાંધે છે પક્ષીઓ ઈંડા મૂક્યા પછી ઈંડાને ખાલી જગ્યા કરે છે બરાબર શું કરે છે તો એને સેવે છે સેવે એટલે ગરમી આપવી ભૂખ આપવી એમાંથી ફાટે છે ઈંડા અને બચ્ચા નીકળે છે ખાલી જગ્યાએ આપણું રાષ્ટ્રીય પક્ષી છે આપણે યાદ રાખવું જો પક્ષી કહેવામાં આવે તો આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે પણ જો આપણું પ્રાણી કહેવામાં આવે તો આપણું રાષ્ટ્રીય પ્રાણી એ વાઘ છે બીજો પ્રશ્ન છે સાચા છે કે ખોટા એ ચોરસ બોક્સમાં તેની નિશાની કરો જે તમારે 3 ગુણમાં પૂછાશે અહીંયા તમને 6 ખરા ખોટા આપવામાં આવેલા છે મોરના માથે કલગી હોય છે આ તમે અવલોકન કર્યો હશે ચિત્ર જોયા હશે વિડિયો જોયો હશે તેનો અવાજ જોયો હશે તેના આધારે તમને ખબર પડી જશે બરાબર છે આજુબાજુના વિસ્તારોમાં પણ તમે મોરને જોઈ શકો છો દેશી હિસાબમાં પણ તમે જોયો હશે પિક્ચરમાં પણ તમે જોયો હશે તો તેના માથે કલગી હોય છે જે મુકટ જેવું દેખાય છે કાગડો કાગડાનો માળો સળેલા તાર અને તણાકલાનો બનેલો હોય છે તો એ વિધાન સાચું છે ખિસકોલીના આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરે છે આ એક એવો પ્રાણી છે કે જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી તેના આગળના દાંત એ વધ્યા કરે છે એ વિધાન સાચું છે બતકના પગના પંજા ચામડી વડે જોડાયેલા હોય છે અગાઉના પ્રશ્નમાં ચિત્રમાં પણ વિડીયોમાં તમે જોયું હશે કે બતક કેવું છે પક્ષી કે જેના પગ ચામડી સાથે કે પંજા ચામડી સાથે જોડાયેલા હોય છે ચકલી જળની બખોલમાં માળો બાંધે છે જો આ વિધાનને બરાબર સમજવું હોય તો આપણા ઘરની આજુબાજુ કે ઘરમાં જ ચકલી માળો બાંધતી હોય છે માટે આ વિધાન ખોટું છે ઈંડા મૂક્યા પહેલા પક્ષીઓ માળો બનાવે છે તો કોઈ પણ આપણે જ્યાં પણ રહેવું હોય તો પ્રથમ આપણે એનો માળો બનાવવો પડે છે કે ઈંડા મૂક્યા પહેલા પક્ષીઓ માળો બનાવે છે આ વિધાન સાચું છે હવે આપણે ત્રીજા પ્રશ્નની સમજૂતી મેળવીશું હવે નેક્સ્ટ ટોપિક છે ત્રીજો પ્રશ્ન માળ્યા મુજબ દરેકના બે બે નાના
જે તમારે ચાર ગુણમાં પૂછાઈ શકે જે પરીક્ષાની અંદર પણ પૂછાય તે પ્રકારનો પ્રશ્ન છે કે જીવાત અને દાણા ચણતા પક્ષીઓ કે જે દાણા ચણે છે અને જીવ જંતુ ખાય છે એવા કયા પક્ષીઓ છે તો ચકલી અને કાગડો વિશિષ્ટ પ્રકારનો માળો બનાવતા પક્ષીઓ કે બધા જ પક્ષીઓની સરખામણીમાં જે વિશિષ્ટ પ્રકારનો છે જે આપણે જોઈએ તૈયારીમાં આપણે સારો લાગે સુંદર લાગે અને ગમી જાય એ પ્રકારનો માળો જો કોઈ બનાવનાર હોય તો એ સુભી છે અને બીજો છે કે દરજીઓ વૃક્ષના થડમાં તાણું પાડી માળો બનાવનાર પક્ષીઓ કયા કયા છે તો વૃક્ષ હોય કેટલું મજબૂત હોય છે છતાં પણ તેની અંદર ચાંચ મારફતે તાણું પાડી દે છે એમાં કોતરી નાખે છે જમીન ખોદી નાખે છે પક્ષીઓ કયા તો એમાં ગરુડ બજ જે ઉચ્ચ આકાશમાં ઉડનારા પક્ષીઓ એમની નજર જ એ પ્રકારની હોય છે જમીન ઉપર રહેલો શિકાર એ ઝડપથી જોઈ શકે છે અને ત્યાંથી પડતું મૂકી દરેક શિકાર ઉપર તેઓ પડી જાય છે એમાં ગરુડ અને પાર જે નહોરવાળા પંજા ધરાવતા પક્ષીઓ છે લાંબી ચાંચવાળા પક્ષીઓ એમાં બગલો જે બગલો છે એ પાણી અને કાદવમાં એક સ્થિર ઊભો રહે છે અને જે એનો શિકાર છે જંતુ છે જીવજંતુ છે ને પકડી રાખે છે અને ચાંચની મદદથી કેમ કે એની ચાંચ ઘણી બધી લાંબી હોય છે અને બીજો સારસ આ તમને 6 2 2 ના નામ તમને સમજાવ્યા છે પાઠનું થોડું વાંચન કરી તેમાં બીજે તમે મેળવી શકો છો પ્રશ્ન 4 કે 1 2 વાક્યમાં જવાબ લખો જે તમારે એક પ્રશ્ન એક ગુણનો રહેશે 5 પ્રશ્ન એવા 5 ગુણના રહેશે એમાં પક્ષીઓ માળો કેમ બનાવે છે તો આપણે પોતાનો રહેઠાણ આપણે પોતાની વાત કરીએ તો આપણે વરસાદ ગરમી ઠંડી બરાબર એનાથી બચવા માટે અને આપણું સ્થાયી જીવન એક જગ્યાએ ટકી રહે એટલા માટે આપણું મકાન કે ઘર બનાવતા હોઈએ છીએ એવી રીતે પક્ષીઓ તો પક્ષીઓ પોતાના બચ્ચાઓ કે ઈંડાની રક્ષા માટે બરાબર છે પોતાના બચ્ચાઓના ઈંડાની રક્ષા માટે તેઓ બનાવતા હોય છે અને ઈંડા મૂકવા માટે માળો શા માટે જરૂરી ઈંડા મૂકવા માટે અને બચ્ચાઓની રક્ષા માટે તેઓ એ બનાવતા હોય છે પક્ષીઓ તેમના બચ્ચાને શું ખવડાવે છે તો મોટા ભાગના જે પક્ષીઓ હોય છે તે તેમના બચ્ચાઓને વિવિધ પ્રકારના રોટલીના ટુકડા અથવા તો જીવજંતુ શું શું વિવિધ પ્રકારના જીવજંતુઓ રોટલીના ટુકડા અને અનાજના દાણા આવું તેમના પક્ષીઓને ખવડાવતા હોય છે ફરી વખત યાદ રાખજો પક્ષીઓ તેમના બચ્ચાઓને શું ખવડાવે છે તો વિવિધ પ્રકારના જીવજંતુઓ રોટલીના ટુકડાઓ અને બીજું અનાજના દાણા ખવડાવતા હોય છે માળો સાનો બનેલો હોય છે તો માળો જુદી જુદી વસ્તુઓ દાખલા તરીકે જોવા જઈએ તો ઊન છે સળેગડા છે આપણે ઉલી ઉપર હોય એવા નકામાં જે લાકડા છે બરાબર છે રૂ છે પિંજેલું રૂ છે ઘણી બધી સામગ્રી લઈને આવીને માળો બનાવતા હોય છે બરાબર છે ઘાસના તણકલા ત્યાર પછી સળેકલા અને તારના કે લોખંડના સળિયાનો તે બનાવેલા હોય છે ત્યારબાદ કેટલા દિવસો પછી બચ્ચા માળો છોડી દે છે બરાબર છે તો ઈંડામાંથી બચ્ચાનો જન્મ થઈ જાય પછી લગભગ 1 મહિનાના સમયગાળામાં 1 મહિનાના સમયગાળામાં તે પોતાનો માળો છોડી દે છે જો પક્ષીઓ છોડી દે છે એવી રીતે આપણે મમ્મી પપ્પાના સાથે ઘરમાં રહીને 1 મહિનો 2 મહિના 1 વર્ષ સુધી આપણું ઘર છોડી દઈએ તો આપણે બીજે ક્યાં રહી શકીએ ખાલી વિચાર કે આ 1 મહિનાની અંદર પોતાનું ઘર છોડી દઈએ એવી રીતે આપણે જો 1 મહિનાની અંદર ઘર છોડી દઈએ તો કેવું થાય બીજું કે દેવચકલી તેનો માળો શામાંથી બનાવે છે તો દેવચકલી તેનો માળો જોવા જઈએ તો એનો ઘાસ ત્યાર પછી નરમ ડાળીઓ ઊન અને રૂ વાળ અને પિંજેલા રૂ જેવા તત્વોનો ઉપયોગ કરીને કે પદાર્થોનો ઉપયોગ કરીને તેનો માળો બનાવતા
આવતા હોય છે બરાબર હવે આના સિવાયના બીજા કેટલા પ્રશ્નો છે જે તમારે પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા છે કે દરજીડો પોતાનો માળો કેવી રીતે બનાવે છે તો દરજીડો પોતાનો માળો બે પાનાને સાથે રાખીને સીવી દે છે અને ઘડી વાળીને તેનો માળો બનાવતો હોય છે બીજો છે કે પક્ષીઓના ઈંડા અને માળાના દુશ્મનો કોણ છે જો આ પ્રશ્ન બહુ મહત્વનો છે પરીક્ષામાં પૂછાઈ શકે તેવો છે કે પક્ષીઓના જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ જોવા મળે છે પણ એમના દુશ્મનો કોણ હોય છે એટલે કે આપણા હોય છે તો એમના માળા માળાની અંદર કોણ હોય ઈંડા અથવા તો બચ્યા તેની રક્ષા માટે એ શું કરી શકે છે તો માળો બનાવે છે એની દેખરેખ રાખે છે પણ એમના દુશ્મનો કોણ તો બિલાડી છે ઉંદર છે ખિસકોલી છે બરાબર છે બીજા અન્ય પક્ષીઓ એટલે કે કાગડાઓ ખિસકોલીઓ પછી બિલાડીઓ ઉંદરો વગેરે તેના દુશ્મનો છે પછી ઈંડા સેવવા એટલે શું તો ઈંડો એનો થયું બરાબર એ ઈંડો મૂકે છે પક્ષી એના ઉપર બેસી જાય છે એને ગરમી આપે છે ભૂખ આપે છે એના કારણે ઈંડો ફાટી જાય છે અને તેમાંથી બચ્ચું નીકળે છે આવી જે ક્રિયા થઈ એને ઈંડા સેવવા એમ કહેવાય ત્યાર પછી માળો છોડ્યા પછી પક્ષીઓ કઈ કઈ જગ્યાએ રહી શકે છે તો મોટા ભાગે એક મહિનાની અંદર માળો છોડી દે છે ત્યાર પછી પક્ષીઓ શું કરે છે તો પાણીમાં રહે છે પાણીની નજીકના પ્રદેશોમાં રહે છે વૃક્ષો પર રહે છે જમીન પર રહે છે બરાબર છે આવી બધી જગ્યાઓ પર તેઓ રહેતા હોય છે બીજો પ્રશ્ન એવો છે કે માણસને કેટલા કુલ દાંત હોય છે તો મોટા ભાગે જો કોઈ પ્રશ્ન આપણને પૂછે તો કહેતા હોય છે કે માણસના 32 દાંત હોય છે પણ અપવાદ અમુક જ માણસોમાં 32 દાંત હોઈ શકે છે મોટા ભાગને પૂરેપૂરા 32 દાંત હોતા નથી ત્યાર પછી સાપ પોતાના દાંત વડે શું શું કરે છે તો સાપ પોતાના જે સાપને તમે જે જોયો હશે એના જે પ્રથમ આગળના બે દાંત હોય છે એની મદદથી તે ડંખ મારે છે અને એ ડંખ માર્યા જે દાંત છે એનાથી કોઈ દિવસ એ ચાવતો નથી બરાબર છે બરાબર વિદ્યાર્થી મિત્રો બીજું છે દુધિયા દાંત તો શરૂઆતમાં બાળક જન્મે છે જે દાંત મળે છે એવા દાંતને દુધિયા દાંત તરીકે ઓળખવામાં આવે છે જો વિદ્યાર્થી મિત્રો આ તમને 15 ગુણની વિસ્તૃત માહિતી તમને આપેલી છે એમાં કયો કયો પ્રશ્ન પૂછાશે એ પ્રમાણે લખેલું છે કેટલા ગુણમાં પૂછાશે એ પ્રમાણે પણ લખેલું છે આ ટેસ્ટ તમારે જોવાનો સમજવાનો અને આના સિવાયના પ્રશ્નના જવાબ તમારે સ્વભે પોથીમાંથી ચોપડીમાંથી કે નાટમાંથી પ્રેક્ટિસ કરવાના રહેશે અને આ તમારો ટેસ્ટ સારા અક્ષરે લખી મને વિશેષ શિક્ષકને તમારે સેન્ડ કરવાનો રહેશે અને આશા છે કે આપણે ભવિષ્યની અંદર જે પરીવારનો પેપર આવે છે એના મોટા ભાગના પ્રશ્નો આ પ્રકારના જ હશે એટલે તમે અત્યારથી જ એને પ્રેક્ટિસમાં લાગી જજો જે જે મને આ ટેસ્ટના ઇમેજ મોકલશે ફોટો મોકલશે એના અચૂક માર્ક્સ લખાવવાના છે બરાબર છે તો બેસ્ટ ઓફ લક વિદ્યાર્થી થેન્ક યુ